આજે સાંજે જામનગર જિલ્લામાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હોવાનો અહેવાલ વાયુવેગે ફેલાયો હતો. વહીવટી તંત્ર દ્વારા થયેલી ચૂકને પગલે રાજ્ય સ્તરે જિલ્લાના કોરોનાના કેસોની સંખ્યા એકને બદલે બે દર્શાવાઈ હતી, જેને પગલે મીડિયામાં પણ જામનગર જિલ્લામાં નવો કેસ નોંધાયાની ખબર વહેતી થઈ હતી, જેને પગલે ભારે અફડાતફડી ફેલાઈ હતી. આખરે કલેક્ટરે આ મુદ્દે ચૂક થઈ હોવાનું જણાવી નવો કેસ આવ્યાની વાતનું ખંડન કર્યું હતું. દરેક કેસ થઈ ગયા છે, આ બાબતમાં હું આપ સમક્ષ સ્પષ્ટતા કરવા માંગુ છું. જામનગરમાં એક જ કેસ છે, જેના 14 મહિનાના બાળકનો જે થયા હતા, ત્યાર પછી એક પણ કેસ નોંધાયો નથી. આજે પણ જેટલા પણ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જામનગરનો, આ બધા કેસ નેગેટિવ આવ્યા છે, જે આપની સાથે હું વારંવાર હું આપની સાથે શેર પણ કરું છું. આજે એક બેન છે જે આજે કન્ફ્યુઝન એટલા માટે થયા કે આ બેન પોતે ડૉક્ટર છે, જેનો પોઝિટિવ આવ્યા છે, અને એ બેન 1.5 વર્ષથી અમદાવાદમાં અભ્યાસ કરે છે અને અમદાવાદમાં જ એ રહે છે. 1.5 વર્ષથી અમદાવાદથી જામનગર આવ્યા નથી. એમનો પિતાજી સાથે પણ મારી વાત થઈ, એ લોકો 14 માર્ચના રોજ એ લોકો જામનગર આવ્યા હતા અને ત્યાર પછી એ લોકો આવ્યા નથી. શક્યતા છે કોવિડ હોસ્પિટલમાં પણ એ લોકો બેન જે છે નોકરી કરતા હતા અને ત્યાં સેવા બજાવી રહ્યા હતા, એના કારણે કદાચ ત્યાંથી હોસ્પિટલમાંથી જ એમને થયું હશે. આ તો ઇન્વેસ્ટિગેશનની વાત છે, એ આરોગ્ય તંત્ર આ બાબતમાં વધારે સ્પષ્ટતા કરી શકે છે. હાલ જામનગરના નિવાસીઓને મારી વિનંતી છે, આપ લોકો કોઈ પણ બાબતમાં ગભરાવતા નહીં, લેકિન સોશિયલ ડિસ્ટન્સિંગ આપ રાખો. અત્યારે અમે પણ આખી સિટીનો હું રાઉન્ડ લઈને અત્યારે મેં અને એસપી સાહેબે અમે બંને આવ્યા, ઘણા બધું જગ્યા ઉપર મેં જોયા કે લોકો ઘરથી બહાર નીકળીને અને ખુરશી લગાવીને બેઠા હતા. ફરીથી હું બધા લોકોને આપને વિનંતી કરું છું, જેટલા ઘરમાં રહેશો એટલું સુરક્ષિત રહેશો. આપ લોકો કૃપા કરીને 3 મે સુધી જે લોકડાઉનને આપણે જે આપ સૌને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, 3 મે સુધી આપ લોકડાઉનનું પાલન કરજો. ધન્યવાદ. હા, જે રીતે દુકાનો અત્યારે ચાલુ છે એ જ રીતે દુકાનો ચાલુ રહેશે અને એમાં અત્યારે આપણે ટાઈમમાં પણ કોઈ ફેરફાર નથી કરતા. મૂળતયા એ છે કે જે ઇસેન્શિયલ સર્વિસીસ છે, દાખલા તરીકે શાકભાજી છે, એ બધું જે ફૂડ આઇટમ્સ છે, એના માટે અમે સવારના ભાગમાં 1 કલાકનો આપણે રિસેસ રાખી છે, તાકી મારા પોલીસના પણ જે જવાનો છે એમને પણ થોડા 1 કલાકનો રાહત મળે અને ત્યાર પછી 2 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી બધી માર્કેટ જે છે ઓપન રહેશે. અમુક વસ્તુઓ છે જેના માટે 24 કલાકનો આપણે સમય રાખી છે, એમાં આપણે કોઈ પ્રતિબંધ નથી કરતા. દાખલા તરીકે દવાઓ છે, દૂધ છે, અમુક ઇસેન્શિયલ આઇટમ્સ જે છે એના માટે આપણે જે 3 ભાગમાં આપણે વેચીને અત્યારે કરીએ છીએ. કોઈ પણ જગ્યાથી મને અગવડ થઈ રહી છે એવું નથી. જામનગર ઓરેન્જ ઝોનમાં આવતું હોવાથી લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. કલેક્ટરના જાહેરનામા પછી લોકડાઉનના 1 મહિના પછી નગરમાં છૂટક દુકાનો ખુલી હતી. ફરસાણ, દરજી, ચશ્માની દુકાનો, ખાણીપીણીની લારીઓ વગેરે બંધ જ રહેશે. ફરસાણની દુકાનોને છૂટ બાબતે ગેરસમજ ઊભી થતાં કલેક્ટર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. નિયમ અનુસાર શહેરની બજારો એટલે કે બર્ધનચોક, લીંડી બજાર, ચાંદી બજાર, શોપિંગ કોમ્પ્લેક્ષો વગેરે બંધ જ છે, પરંતુ છૂટક દુકાનો ઉઘડતા જનજીવન સામાન્ય થયાનો અહેસાસ લોકોને થયો હતો. જામનગર જિલ્લાના દરેડ ગામના 90 ખોલી વિસ્તારમાં જ કોરોનાનો એકમાત્ર કેસ નોંધાયો હતો. અહીંના શ્રમિક પરિવારના 14 મહિનાના બાળકનું કોરોનાથી મૃત્યુ થયું હતું. કેસ સામે આવ્યા પછી તંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી સીલ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોને નિયમિત જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે કલેક્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે જામનગર જિલ્લો કોરોના મુક્ત જાહેર થઈ ગયો છે ત્યારે કલેક્ટર રવિશંકરે દરેડની મુલાકાત લીધી હતી. તેમણે મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ સાથે 90 ખોલી વિસ્તારમાં જઈ સ્થાનિકોની સ્થિતિની સમીક્ષા કરી હતી. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર તથા કમિશનર સતીશ પટેલે જામનગર તથા દરેડ જીઆઈડીસીના ઉદ્યોગોની મુલાકાત લીધી હતી. તેમણે જય ઇન્ટરનેશનલ તથા શિવ ઓમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા શ્રમિકોના સુરક્ષા સવલતો વગેરેની સમીક્ષા કરી હતી. નિયમાનુસાર શ્રમિકોને ફેક્ટરીમાં જ રહેવા જમવાની સુવિધા મળે છે કે નહીં એ અંગે શ્રમિકો પાસેથી જાણકારી મેળવવામાં આવી હતી.
જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં આવેલ વિજય હેલ્થ એન્ડ ફિટનેસ સેન્ટરે લોકડાઉનમાં સેવાયજ્ઞ આરંભ્યો છે. આ સેન્ટર દ્વારા નિયમિત સેંકડો જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેન્ટરના સંચાલક વિજયભાઈ તથા તેમના પરિવાર અને ટીમ દ્વારા સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં લોકડાઉનમાં શરતી છૂટ આપવામાં આવી છે, પરંતુ રાજ્યભરના ધર્મસ્થાનો પર પ્રતિબંધ યથાવત છે. આ અંગે રાજ્યપાલ દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા નવો આદેશ ન આવે ત્યાં સુધી ધર્મસ્થાનો ખુલશે નહીં. ઉપરાંત લોકો એકઠા થાય એ રીતે ધાર્મિક કાર્યક્રમો પણ કરી શકાશે નહીં. ખાણીપીણી, નાસ્તા કે અન્ય હેતુથી પણ લોકો એકત્ર થઈ શકશે નહીં. જામનગરની જીજી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના નિદાન માટે 204 સેમ્પલ આવ્યા હતા, જે પૈકી જામનગર જિલ્લાના 144, પોરબંદર જિલ્લાના 48, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 અને મોરબી જિલ્લાના 5 સહિત તમામ 204 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.